સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં તમિલ બાંધવોને વનક્કમ. ટેન્ટ સિટી 2 એકતાનગર ખાતે રાત્રે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમિલ બાંધવો મન મૂકીને ઝૂમી ઉઠ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને ચરિતાર્થ કરી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોએ પધારીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 182 મીટર ઊંચી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં પધારીને ધન્યતા અનુભવી સરદાર સાહેબની ભવ્યતાના દર્શન કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેકવિધ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધા બાદ તમિલ બાંધવોને તમિલ અને ગુજરાતના ભવ્યાતિભવ્ય વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ રાત્રે ટેન્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ એક ઉત્સવનો અને પરંપરાનો સમન્વય છે, જેમાં ગુજરાતના વિશ્વવિખ્યાત ગરબા, તમિલ કલાકારો દ્વારા લોક પરંપરાગત વાદ્યો દ્વારા તપટ્ટમ, કરાગત્તમ, નર્મદા નાટકમ પર કથક સહિત પ્રાદેશિક ભાષાઓમાં બંને રાજ્યોની કળા અને સંસ્કૃતિ ઉજાગર થઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમિલ બાંધવો ગરબાના તાલે ઝૂમ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વને કારણે ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિ જેમની ઓળખ હતી તે બાંધવો તમિલમાં જઈને વસ્યા અને સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા. બાંધવોએ ફરીવાર આ ભૂમિના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી અને તેના માટે સેતુરૂપ બનવા બદલ તેઓએ ગુજરાત સરકાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. આજે તારીખ 21 એપ્રિલ શુક્રવારના રોજ સવારે તમિલ બાંધવોની પ્રથમ 300 લોકોની બેચ તેમનો ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી વતન તમિલનાડુ જવા માટે એકતાનગર કેવડિયા ખાતેથી વડોદરા તરફ જવા બસ મારફતે રવાના થયા હતા. એકતાનગર ખાતેથી વિદાય લેતા તમિલ બાંધવો અત્યંત ભાવવિભોર બન્યા હતા અને ફરી ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.